ઓફ વડોદરા. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ડભોઈ ખાતે ઈવીએમ નિર્દેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી તારીખો આગામી ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવના વચ્ચે ડભોઈ સેવા સદનમાં ચૂંટણી અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જે ભાગરૂપે આજરોજ મામલતદાર દ્વારા ઈવીએમ નિર્દેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઈવીએમમાં થતી ટેકનિકલ ખામી તેમજ અન્ય બાબતો વિશે સમજૂતી આપવામાં આવી હતી. આ સાથે ઈવીએમમાં મતગણતરી કેવી રીતે કરવી તે બાબતે સમજૂતી અપાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા આગામી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તે પહેલા તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સરકારશ્રીના માર્ગદર્શન મુજબ 21 છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર તેમજ 140 ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ઈવીએમનું નિદર્શન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા તમામ નાગરિકો તેમજ શહેરી વિસ્તારમાંથી આવતા તમામ નાગરિકો ઈવીએમનું નિદર્શન લઈ ઈવીએમ વિશે જાણકારી મેળવે અને એના અનુસંધાને જાગૃત થાય એવી સૌ નાગરિકોને મારી જાહેર અપીલ છે.